માંગરોળ ખાતે રસ્તા ઉપર રહેલા વૃક્ષોમાં અવનવન લાગતી આગને લઈને સંજીવની નેચરલ ફાઉન્ડેશન તથા પર્યાવરણ પ્રેમી દ્વારા મામલતદારને આવેદન પત્ર આપ્યું. જૂનાગઢ જિલ્લાના માંગરોળને કેશોદ પોરબંદર વેરાવળ તેમજ જુથરને જોડતા માર્ગો પર વર્ષો જૂના વૃક્ષો આવેલા છે. રાજા રજવાડાના સમયમાં અને ત્યારબાદ વટે માર્ગોના છાંયડો વિસામો કે પર્યાવરણના શુદ્ધિકરણના શુભાશય સાથે આજે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ માર્ગો પર ખાસ કરીને માંગરોળ જુથર વાયા કોટડા તેમજ માંગરોળ કેશોદ રોડ પર અવારનવાર મહાકાય વૃક્ષોમાં એકાએક આગ લાગતી હોવાના અનેક બનાવો બન્યા છે. ગેગુર વૃક્ષોમાં આગ લાગ્યાની જાણ થતાં જ પ્રકૃતિ પ્રેમી યુવાનોની ટીમ દોડી આવે છે અને તેને ઠારવા શક્ય તમામ પ્રયાસો કરે છે. આગ બુઝાવવા ફાયર ફાઇટરની પણ મદદ લેવામાં આવી છે, તેમ છતાં અત્યાર સુધીમાં અનેક વૃક્ષો આગમાં ખાક થઈ ગયા છે તેમજ અર્ધ બળી ગયેલા વૃક્ષો ધીમે ધીમે નાશ પામી રહ્યા છે. આ ઘટાદાર વૃક્ષો આયોજનપૂર્વક સળગાવતા હોવાની શંકા છે. આ અંગે અગાઉ સરકારના સંબંધિત વિભાગોને અમે રજૂઆત કરેલી છે, ત્યારે પેશકદમીના ઈરાદે રસ્તાની બંને સાઈડે આવા વૃક્ષોને આસપાસ કરવામાં આવતા ઉકરડા જેમાં આકસ્મિક આયોજન બદરીતે લાગતી આગ વૃક્ષોનો સફાયો થઈ રહ્યો છે. તે કચરો ઉકરડાના ઢગલા નિયમિત રીતે દૂર કરવામાં આવે તો આ સમસ્યાનું મહદ અંશે નિરાકરણ થાય તેવું અમારું માનવું છે. તો આ સફાઈ બાબતે ઘટતું કરવા તેમજ વૃક્ષોમાં આગ લાગવાની ઘટનામાં તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા અમારું આવેદનપત્રમાં જણાવવામાં આવેલ. જીતુ પરમાર, ZSTV, માંગરોળ.